ડીસા ખાતે આવેલ એરપોર્ટની એરપોર્ટ ઓથોરિટીએ મુલાકાત લીધી હતી અને એરપોર્ટ પર થયેલા દબાણોનું નિરીક્ષણ કર્યું હતું જો કે આધારે દબાણો દૂર અને સવા કિલોમીટર સુધી જમીન એરપોર્ટ દ્વારા લેવામાં આવશે તેની શક્યતાઓ છે જેને લઈ લોકોમાં ઉત્સુકતા અને ખેડૂતોને પોતાની જમીન જવાનો ભય સતાવી રહ્યો છે જે અંતર્ગત આજે રાણપુર વિસ્તારના ખેડૂતોએ બેઠક યોજી સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવી માંગ કરી હતી ડીસા રાજપુર અને રાણપુર શહેરની હદમાં આવેલું ડીસા એરપોર્ટ વર્ષોથી બંધ હાલતમાં છે અનેક વખત એરપોર્ટ શરૂ કરવાની સરકાર પાસે માંગ કરાઈ હતી ત્યારે સરકારે ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત પણ કરી હતી જો કે ડીસા એરપોર્ટની મુલાકાતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ આવ્યા હતા તેઓ દ્વારા એરપોર્ટનું નિરીક્ષણ કરાયું હતું બાદમાં રાણપુર તરફ એરપોર્ટની દિવાલ સુધી મુલાકાત લીધી હતી જો કે એરપોર્ટ પર થયેલ દબાણ દૂર ન કરતા મંગાવવામાં આવેલા નકશાના આધારે એરપોર્ટ પર થયેલા દબાણો દૂર થાય તેવી શક્યતાઓ છે ડીસાનું એરપોર્ટ શરૂ થાય તેવી હિલચલ શરૂ થઈ ગઈ છે એરપોર્ટ ઓથોરિટી મુલાકાત લીધી ત્યારે નાયબ કલેક્ટર મામલતદાર લેન્ડ અધિકારીને સાથે રાખવામાં આવ્યા હતા જો કે રાણપુર તલાટીને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેઓને એરપોર્ટની દિવાલથી સવા કિલોમીટર સુધી બસો મીટર પહોળાઈ કેટલે સુધી પહોંચે છે તે હદ નક્કી કરવા જણાવ્યું હતું જો કે સત્તાવાર માહિતી અધિકારીઓ પાસેથી જાણવા મળી નથી રાણપુર ખાતે અધિકારીઓનો કાફલો પહોંચતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો જો કે એરપોર્ટની હદ નક્કી કર્યા બાદ જરૂર પડે રાણપુર તરફથી જમીન લેવાય તેવી શક્યતાઓ છે જોકે જોકે હાલ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એરપોર્ટ ઓથોરિટીને હિલચાલથી ખેડૂતોને પોતાની જમીન જવાનો ડર સતાવી રહ્યો છે એરપોર્ટના અધિકારીઓ આવ્યા બાદ અમારા ખેડૂતોએ રાત્રે ભોજન પણ લીધું નથી અમારી પાણી લાયક જમીન અમે નહીં આપીએ અમારો વિરોધ એરપોર્ટનો નથી હાલ પડેલ જમીનમાં એરપોર્ટ શરૂ કરે સરકાર ત્રીસ વર્ષથી અમારી જમીનોનું સર્વે કરે છે જેથી અમે ખેતર પર મકાન પણ બનાવી શકતા નથી એકવાર ખુલાસો કરે કે અમારી જમીનનું તમે શું કરવા માંગો છો ગઈ કાલે અચાનક જ અમારા એરપોર્ટની અંદર એરપોર્ટ ઓથોરિટીના વિભાગની આરતી દસ ગાડી આવી એના પછી અમારા ખેડૂતોમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈ અને રાતે ઘણા ખેડૂતોએ ખાવા પણ નથી ખાધું એટલે ખરેખર આ એક દુઃખની વાત છે કે સરકાર વારે ઘડીએ અમારા ડીસાની આજુબાજુની જે પાણીનો વિસ્તાર છે બટાકા નગરી છે શાકભાજીનો હબ છે એ જ વિસ્તારની જમીન એને કેમ ખટકે છે ખબર પડતી નથી ને ખરેખર દુઃખની વાત કહેવાય કે સરકાર આ જમીન લેશે તો એના કરતાં બીજી હજાર હજાર ફૂટે પોણી છે એવા વિસ્તારની જમીન એને લેવી જોઈએ અને ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે એરપોર્ટનો અમે વિરોધ નથી કરતા એરપોર્ટને બનાવવો તો બનાવે તો જ અમારા ડીસાનો વિકાસ થશે પણ એને બીજી વિસ્તારમાં બનાવવાની જરૂર છે છેલ્લા છેલ્લા ચાળીસ વર્ષથી બે વર્ષે ને બે વર્ષે અમારી વાત ફેલાય કે ડીસાની એરપોર્ટની જમીન જાય છે નથી બિલ્ડરો કોઈ અમારી જમીનના ભાવ વધારતા નથી અમે સારું ખેતરમાં બદકોમ કરી કહેતા નથી ફેન્સી વાડ કરી કહેતા નથી સોણિયું ખાતર ભરી કહેતા અને ખરેખર અમે શું કરવાનું હવે સરકાર વારે ઘડીએ જો આ રીતે કરે છે તો સરકારને ખરેખર કે એને જે પાણી ઓછું હોય એવી જમીન લેવી જોઈએ એરપોર્ટ બનાવવા માટે અને આ એક દુઃખની વાત છે એટલે ખરેખર આ જો અમે તો આજે બધા ખેડૂતો સાથે મળીને એને સ્પષ્ટતા કરીએ છીએ કે સરકારને જોતા હોય તમારા પ્રાણ આપીશું પણ અમારી જમીન નહીં આપીએ અને આના ખૂબ જ અમે મોટા પ્રદર્શનમાં અમે વિરોધ કરીએ છીએ આવનાર સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું અને જે બી કરવું છે તો અમે કરવા તૈયાર છીએ પણ અમારી જમીન નહીં આપીએ એરપોર્ટ બાબતે અનેક વખત જિલ્લાના આગેવાનો અને ડીસાના ઉદ્યોગપતિ અગ્રવાલે રજૂઆતો કરી હતી છતાં સરકાર દ્વારા કોઈ નક્કર જવાબ મળતો ન હતો ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવતા જ આગેવાનોએ કરેલી રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર પાસે એરપોર્ટ શરૂ કરવા જાહેરાત કરાવી હતી અને જ્યારે હવે અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરાયો છે ત્યારે વર્ષોની માંગણી સંતોષાય તેવી આશા જિલ્લાવાસીઓમાં સેવાઈ રહી છે જોકે આ એરપોર્ટ શરૂ થાય તો ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ રાજસ્થાનના આનંદ ફેલાયો છે આ બાબતે રાણપુર વિસ્તારના સરપંચ દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડીસા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવે છે જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી રાણપુર વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં કશું જ કરી શકતા નથી ત્યારે માત્ર વાતો કરવાની જગ્યાએ સરકાર ડીસાના ખેડૂતોના હિત જાણે યોગ્ય કાર્યવાહી કરે તો છેલ્લા ઘણા સમયથી રાણપુર વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી કરી ગુજરાન ચલાવે છે તેઓને રાહત મળી શકે તેમ છે મારા ઉપર જ્યારે હું બેઠો ને તો મારા ઉપર ફોન આવ્યો કે સરપંચ ક્યાં છો સાહેબ હું ઓફિસ બેઠેલો તો કે તમારા નકશા લઈ અને એરપોર્ટ ઉપર આવો તો હું એરપોર્ટ ઉપર ગયો પછી મને પૂછ્યું કે સરપંચ તમારા તમારે રાજપુરની હદ ક્યાં આવી સાહેબ આરી રી આ સર્વે નંબર અમારા રાજપુરની હદ લાગે છે પછી અમને કઈ કીધું કે કે સારું પછી તો કે અમારે આ એરપોર્ટનું ડેવલપ કરવું છે તો સાહેબ એ તો તમારા અમારા નકશા રાજપુરવાળાના નકશા હતા રાજપુરનો તલાટી પછી અમે જઈને પૂછ્યું એમને સાહેબ પછી કે ચાલો સાહેબ પણ રાણપુરનો રસ્તો કયો છે ને ચલો સાહેબ અમે બે ગાડી બિહારી ભારગ સાહેબ બિહારીને અમે ગયેલા જઈને પછી કીધું પૂછીને કે અહીંયા એક પોઈન્ટ લીધો લેરના ખૂણા ઉપર સવા કિલોમીટર સુધી કે અમારે પોળે લેવી છે પછી એક પોઈન્ટ લીધો આપણા ઉમદપુરા ડેરી આ બાજુ લઈને પછી અમને કે સારું સાહેબ અમને તો ઉતારી રવાના થઈ ગયા આજે હવે ખેડૂતની બેઠક રાખેલી છે એટલે અમારી પિતવાળી જગ્યા વધી પાણીવાળી છે તો ખેડૂત મારા ગામના ખેડૂતને શાકભાજીની ખેતી ઉપર તો નભેજ છે એમના બાળબચ્ચા છોકરાઓ ભણાવવા હા તે સારું બોધકામ કરવું હોય તો કરી શકતા નથી બે વર્ષે ત્રણ વર્ષે આવશે કે તમારું એરપોર્ટમાં જગ્યાઓ જાય છે એટલે અમારું ગામનો ખેડૂત રાતે ખાવા માગે ને તો ખાવા બી નહીં ખાઈ શકતો એ વિચારમાં જ પડી શકે કે અમારી જગ્યા જાય છે જાય છે તો સરકાર સફળતા કરે કે જગ્યા લઈને કે તો પાર કરે ને કે એમને એમ કે ભાઈ તમારી જગ્યા કોઈ જવાની નથી જ તો એ તાપીને રોટલો ખાય એને ઊંઘ આવે એનો વિચાર બી સારા રહે એ સવા કિલોમીટરના ઘેના તો પાંચસોથી છસો ખેડૂતને નુકસાન થાય હવે અમારા ખેડૂતને કોઈ લોબી તો જગ્યાઓ રાણપુરમાં છે નહીં એક વીઘા કોઈને વીસ ગોંટા કોઈને દસ ગોંટા આવી જગ્યાઓ અને એમનો ગુજરાન ચલાવે છે એટલે આ ખેડૂતો બધા ભેગા થયા છે એનો વિરોધ કરે છે એટલે હું તો ખેડૂત મારા ગામ હાથે રહેવાનો છું